तो जेतपुरमां बुटलेगर द्वारा महिला पर हुमलो थयो छे। बुटलेगर विरुद्ध पोलीसमां अरजी आपता गतरोज पोलीस बुटलेगरने त्यां दरोडा पाड्या हता। पोलीस अरजीने लईने 10 जेटला शख्सोए महिलाना घरे हुमलो करीने वाहनोमां तोड़फोड़ करी छे। ત્યારે હુમલામાં જાગૃત નાગરિકની પુત્રીને ઈજા થતા તેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો ઘટના જેતપુરની, જ્યાં ઘાયલ યુવતી સારવાર હેઠળ છે। ઘટનામાં બે વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે। ઘટનાની વિગતે વાત કરીએ તો જેતપુરમાં બુટલેગર દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો। બુટલેગર વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી અને આ અરજી આપતા ગતરોજ પોલીસ બુટલેગરને ત્યાં દરોડા પાડ્યા હતા। પોલીસ અરજીને લઈને 10 જેટલા શખ્સોએ મહિલાના ઘરે જઈને હુમલો કર્યો હતો। તો આજ મુદ્દે સંવાદદાતા યોગેશ ધારીયા ફોનલાઈન પર જી। યોગેશ, જેતપુરની આ ઘટના જ્યાં બુટલેગરો દ્વારા મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો, જાણે કે કાયદો અને વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, શું વિગતો અને પોલીસ દ્વારા શું કાર્યવાહી? જી, ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાના લીલા ઉઠતા હોય તેવું જણાઈ રહ્યું છે। બુટલેગરો બેફામ બન્યા છે, ઠેક ઠેકાણે દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે સામાકાંઠા વિસ્તારમાં જાગૃત નાગરિકે આ દેશી દારૂના બુટલેગરો વિરુદ્ધ અરજી કરેલી હતી કે અહીંયા આ લોકો બેફામ રીતના દારૂ વેચે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ત્યારે તેના જવાબમાં તેનો ખાર રાખીને બુટલેગરોએ મહિલાએ અને જે વ્યક્તિએ અરજી કરેલી હતી તેમના ઘરે જઈ અને તોડફોડ અને તારામારી કરવાનો પ્રયત્ન કરેલો હતો અને ખૂબ ગાળાગાળી કરી અને તેઓ લોકોને ધમકાવ્યા હતા। તેના પરિણામે જે વ્યક્તિ અરજી કરેલી હતી તેમની એક પુત્રીને માથામાં લાગી જતા તેમને રાજકોટ હોસ્પિટલે ખસાડવામાં આવી છે। હજુ સુધી પોલીસે કોઈ પણ જાતની કામગીરી કરી ન હોય તેવું જાણવા મળી રહ્યું છે। જી જી બિલકુલ યોગેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।